ગુજરાતના વિવાદાસ્પદ પોલીસ મથકમાં લાંબા સમયથી અડ્ડો જમાવીને બેઠેલા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓની એક સાગમટે બદલી કરી દેવાનો ગૃહ રાજ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જેના અનુસંધાનમાં સુરતના સલાબતપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સમગ્ર સ્ટાફને બદલી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં જ કેમિકલ માફિયાઓ સાથે સાંઠગાંઠ રાખતા સચિન જીઆઈડીસી પોલીસ મથકના સ્ટાફને પણ બદલી દેવાનો નિર્ણય લેવાયો છે. હવે આ ફોર્મ્યુલાના આધારે અમદાવાદ, વડોદરા અને રાજકોટ ઉપરાંત તમામ જિલ્લામાં પણ વિવાદાસ્પદ પોલીસ મથકના તમામ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવશે. ત્યારે રાજકીય વર્ગ ધરાવતા ઘણા પોલીસ ઇન્સ્પેક્ટર, જિલ્લા પોલીસ વડા કે પોલીસ કમિશનરને પણ ગાંઠતા નહોતા, તેમની સામે કડક પગલાં લેવા માટે સિનિયર અધિકારીઓએ તૈયારીઓ કરી દીધી છે, જેને પગલે આગામી દિવસોમાં અમદાવાદના વિવાદાસ્પદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત તેમની ટુકડીને હકાલપટ્ટી થશે. છેલ્લા એકાદ મહિનાથી ડીજી વિજિલન્સ દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લાના રિંગરોડ પર આવેલા તમામ પોલીસ મથકોની હદમાં રેડ પાડીને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર બુટલેગરો સાથેની સિન્ડિકેટ તોડી પાડવામાં આવી છે. આ તમામ પોલીસ મથકમાં ઇન્સ્પેક્ટર વિરોધ છેક ગૃહ વિભાગ સુધી ફરિયાદો પહોંચી છે, જેના અનુસંધાનમાં આગામી દિવસોમાં મોટા નિર્ણય લેવાય તેવી પ્રબળ સંભાવના છે. સચિન જીઆઈડીસીમાં ઝેરી કેમિકલ લીકેજ થવાને કારણે 6 નિર્દોષ શ્રમજીવીઓના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં સ્થાનિક પોલીસની સંડોવણી સામે આવી હતી. માત્ર સચિન જીઆઈડીસી જ નહીં, પરંતુ અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિત ભરૂચ, પાનોલી, અંકલેશ્વર જીઆઈડીસીના પોલીસ ઇન્સ્પેક્ટરો પણ આવા તત્વોને છાવરતા હોવાની ફરિયાદો મળી છે, જેને પગલે તમામ જીઆઈડીસીના પોલીસ મથકો ઉપર પણ તવાઈ આવશે.